इंडियन टाइम्स डेली पर आपनुं स्वागत छे अने गुजरातना 10 मुख्य समाचार छे। विधानसभानी चूंटणीनो हाल धमधमाट बोलावामां आवी रह्यो छे। बीजेपी बाद हवे कांग्रेसे पण प्रचारना श्रीगणेश शुरू कर्या छे। कांग्रेसना प्रभारी अशोक गहलोत अने प्रदेश प्रमुख भरतसिंह सोलंकीए अमदावादथी प्रचार अभियान शुरू कर्युं। तेमणे लोकोना घरे जई जईने वोटनी अपील करी। भाजप विरोधी पोताना निवेदनोथी चर्चामां रहेता भाजपाना वरिष्ठ नेता अने पूर्व नाणा प्रधान यशवंत सिन्हा हाल गुजरात पहोंच्या छे। तेमणे अमदावादमां फरी एकवार नोटबंदी अने जीएसटीने लईने भाजपा सरकारनी टीका करी तथा तेने सरकारनी मोटी निष्फळता जणावी। आवनार चूंटणीने ध्यानमां राखीने राज्यमां राजकीय रंग जामी रह्यो छे। नेताओ रेलीओ अने सभाओ थकी मंदिरोमां जईने आशीर्वाद पण मेळवी रह्या छे। એવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ શક્તિપીઠ અંબાજીમાં જઈને માતાના દર્શન કર્યા અને રાજ્યમાં ફરી એકવાર બીજેપીનો હુંબો લહેરાય તેવી કામના કરી છે। ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવસે ને દિવસે ખૂબ જ રસપ્રદ બનતી જાય છે। કેન્દ્રમાં ભાજપાની ઘટક પાર્ટી શિવસેના બાદ હવે જનતા દળ યુનાઇટેડે પણ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી દીધું છે। આ પાર્ટી પોતાના 75 ઉમેદવારો ઉભા કરશે। सामान्य रीते महिला सशक्तिकरण की बात दरेक पक्ष करे छे, परंतु महिलाओं ने टिकट आपवामां महत्व अपातुं नथी। जो के आ वखते बीजेपीए सौराष्ट्रनी कुल 44 बैठकोमांथी 8 सीट पर महिला उम्मीदवारों ने टिकट आपी छे, जेमांथी 7 महिला विजेता उम्मीदवार छे। हार्दिकनी कथित सीडी हाल खूब वायरल थई रही छे, जेने लईने राजकीय जगतमांथी तो तेमना पर धिक्कार वरसावामां आवे छे, परंतु હાર્દિકનું માનવું છે કે આવી સીડી બહાર પાડવાથી તેના ચરિત્ર પર કીચડ ઉછાળી શકાશે નહીં, કેમ કે પૂરો સમાજ તેની સાથે છે। તેમણે કહ્યું કે હિંમત હોય તો સરકાર સમાજને અનામત આપવા માટે લડાઈ કરે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ભાજપાના નિશાના પર છે। સરદાર પટેલનું ડીએનએ હાર્દિક પટેલમાં હોવાની વાત કરનારા શક્તિસિંહ ગોહિલ વિરુદ્ધ ભાજપાનું વિરોધ પ્રદર્શન યથાવત છે અને તે ઉગ્ર બનતું જઈ રહ્યું છે। ઠેર ઠેર તેમના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે। લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા જામનગરમાં કલેક્ટરે એક જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હાથોમાં બેનર લઈને લોકોને મતદાન માટે આહવાન કર્યું। 3 કિલોમીટર લાંબી આ રેલીને કલેક્ટર રવિશંકરે ગ્રીન સિગ્નલ આપી। સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતીને લઈને વિરોધ શાંત નથી થઈ રહ્યો। રાજ્યભરમાં રાજપૂત સમાજ આ ફિલ્મને રિલીઝ ન કરવાની માંગણી કરી રહ્યા છે। તેમના મુજબ ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે, જેને જોતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે। ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા। કોંગ્રેસે જ્યાં આ મહાન નેતાને પુષ્પાંજલિ આપી તેમને યાદ કર્યા, તો સાથે જ બાળકો માટે વિવિધ મનોરંજક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા। અમારી સાથે બની રહો, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું।